નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 10. તો મિત્રો, આજે જોવાનું છે તમારું છેલ્લું અને પાંચમું ચેપ્ટર પૂરક વાચનનું, શોખીન બિલાડી. એના લેખિકા છે પુષ્પા અંતાણી. લેખિકા છે પુષ્પા અંતાણી. તો ચાલો આજે આ ચેપ્ટર આપણે જોઈશું. અને એનો સાહિત્ય પ્રકાર છે બોધકથા, બોધ મળે છે. બરાબર, સાહિત્ય પ્રકાર બોધકથા છે. લેખિકા છે પુષ્પા અંતાણી. એમનો જન્મ 6/2/1944 થયો હતો. પુષ્પાબહેન અંતાણીનો જન્મ ચેન્નઈમાં થયો છે. તેઓ આકાશવાણી સાથે સંકળાયેલા રહ્યા હતા. આકાશવાણી કેન્દ્ર જ્યાંથી રેડિયો દૂરદર્શન જે બધું પ્રસારિત થાય એ, બરાબર, એ ચેન્નઈમાં એમનો જન્મ થયો હતો. તે દરમિયાન તેમણે બાળકો અને મહિલાઓ માટેના કાર્યક્રમો રજૂ કર્યા. એ આકાશવાણીમાં સંકળાયેલા હતા એ ટાઈમે એને મહિલાઓ માટે અને બાળકો માટેના એમ કે એમાંથી કાર્યક્રમો રજૂ કર્યા હતા. મૂળે તેઓ બાળ સાહિત્યકાર છે. મૂળતે બાળ સાહિત્યકાર જે છે કે બાળકોનું સાહિત્ય એના લેખક છે. એમ કે ના, આવી રીતે વાર્તા, આ કેમ શોખીન બિલાડીની વાર્તા છે, નાના બાળકોને સાંભળવી ગમે એવું સાહિત્યનું એને સર્જન કર્યું છે. વાર્તા શોખીન જુઈ બહેન, ડેટકીનું બચ્ચું અને વિમાન, તેમજ લાલ ટોપી તેમના બાળ વાર્તાના પુસ્તકો છે. જો બરાબર, જો આના સિવાય જે વાર્તા શોખીન જુઈ બહેન, ડેટકીનું બચ્ચું અને વિમાન અને લાલ ટોપી એ એના બાળ વાર્તાના પુસ્તકો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિક એમને પ્રાપ્ત થયા છે. આગળ જોઈએ, શોખીન બિલાડી ઉત્તમ વાર્તા છે, બોધકથા છે. બરાબર, એક સરસ મજાની વાર્તા આપી છે. આ વાર્તામાં એક શોખીન પણ સ્વમાની બિલાડીની વાત આગવી શૈલીમાં રજૂ થઈ છે. બરાબર, શોખીન છે પણ સાથે સાથે સ્વમાની પણ છે. બરાબર, એવી એમ કે આગવી શૈલીમાં એક વાત રજૂ થઈ છે. ફ્રોક પહેરવાનો શોખ બિલાડીના સહજ જીવનને અવરોધે છે. બરાબર, એનું જે સહજ જીવન, રોજબરોજનું જીવન છે એને અવરોધે છે શોખ પહેરવાનો. કંટાળીને તે પોતાના શોખ મર્યાદિત કરવાનો નિર્ણય કરે છે. બરાબર, પહેલાં એને શોખ થાય છે કે ફ્રોક પહેરવાનો અને સરસ મજાનું તૈયાર થવાનું, પણ પછી એ જ પોતે એને અવરોધ લાગે છે આ બધું, અને એ કંટાળીને એનો શોખ છે એ મર્યાદિત કરી નાખે છે. સાથે સાથે દામજી દરજી સાથે સાચી લાગણી અનુભવાય છે એવું દર્શાવાયું છે. જે દામજી નામનો દરજી છે એની આરેને સાચી લાગણી બંધાય છે. એમ જો આપણે જોઈએ છે ને કે માણસ માણસ તો ઠીક, પણ આપણા ઘર, તમારા ઘર આંગણે કોઈ પણ કૂતરું હોય, બિલાડી હોય, ગાય હોય, કોઈ પણ પશુ છે એ આપણા કરતાં પણ વધારે સમજદાર છે, આપણે એવું કહી શકીએ લાગણીની બાબતમાં. બરાબર, આપણે એક વખત એને રાખીએ અથવા તો એના ઉપર કંઈક પણ ઉપકાર કરીએ, એને રોટલી નાખીએ કે કોઈ પણ એની મદદ કરીએ તો એ ક્યારેય આપણને ભૂલતા નથી, આપણનું એમ કે ગણ નથી ભૂલતા. તો એવી રીતે આ દામજી દરજી સાથે પણ આ જે બિલાડી છે શોખીન, એને એમ કે લાગણી અનુભવાઈ ગઈ છે. અને એને સમજમાં એવું છે કે બીજા બધા વેપારીઓ કરતાં આ જે દામજી દરજી છે એ ભોળો છે અને એમ કે લાગણીવાળો છે, એની આરે એક જાતની લાગણી અનુભવે છે એવું દર્શાવાયું છે. તો લેખિકા પુષ્પા અંતાણી જે લેખી છે વાર્તા, બરાબર, શોખીન બિલાડી, તેઓ બાળ સાહિત્યકાર હતા. ઉત્તમ બાળ સાહિત્યની રચના કઈ રીતે ને, તો આજે આપણે એક એવી સરસ મજાની બોધકથા જોવાની છે. સાહિત્ય પ્રકાર બોધકથા છે અને લેખિકા છે પુષ્પા અંતાણી. બરાબર, તો આપણે આવી સરસ મજાની આજે વાર્તા જોવાની છે. તમે બધા એ પહેલે વાંચી જ લીધી હશે શોખીન બિલાડી વાર્તા, તમને ખબર જ હશે કે આમાં કેવી રીતે છે. તો આજે આપણે સમજશું. બરાબર, તો ચાલો આગળ જોઈએ. એક નાનકડું ગામ હતું. એ ગામમાં નાનું બજાર આવેલું હતું. એક નાનું એવું ગામ હતું, એમાં બજાર આવતું. દરેક ગામમાં બજાર તો હોય જ ને, એમાં પણ એક નાનું એવું બજાર હતું. એમ બજારમાં જયંતિની જૂતાની દુકાન હતી, છગનની છત્રીની દુકાન, ચંદુની ચશ્માની દુકાન, પેઠાભાઈની પર્સની દુકાન અને દામજીની દરજી કામની દુકાન આવેલી હતી. બરાબર, અલગ અલગ બધી દુકાન હતી, જૂતાની, છત્રીની, ચશ્માની, પર્સની, દરજી કામની, આવી બધી દુકાન આવેલી હતી રોજબરોજની વસ્તુની. અને એ બજારમાં સીવાભાઈની દુકાન પણ હતી. સીવાભાઈની દુકાન પણ હતી એ બજારમાં. સીવાભાઈ સ્ત્રીઓના શણગારની વસ્તુઓ જેવી કે બંગડી, જાતભાતના દાગીના અને ચાંદલા કાજર જેવી ચીજુઓ વેચતા. બરાબર, એ સીવાભાઈ હતા એ સ્ત્રીઓના શણગારની, બંગડી, દાગીના, જાતભાતના, ચાંદલા, કાજર ને કટલેરી આપણે જેને કહીએ એવી દુકાન હતી. દામજી દરજી સિવાય બીજા બધા દુકાનદારો લુચ્ચા અને સ્વાર્થી હતા. હવે આ દામજી દરજી હતો એના સિવાયના બાકીના બધા જે દુકાનદારો આપણે આગળ જોયા ઉપર, બરાબર,
એ લુચ્ચા અને સ્વાર્થી હતા. પહેલાં એ પોતાનો સ્વાર્થ જોવે, જ્યારે દામજી દરજી હતો એ કેવો હતો, ભલો અને દયાળુ હતો. એ બીજા કોઈ દુકાનદારો સાથે પંચાયતમાં પડતો ને એ ભલો અને એનું કામ ભલું. એ કોઈ આરે પંચાયત ન કરતો, કાંઈ માથાકૂટ ન કરો, એ ભલો એને એનું કામ ભલું. આ બજારમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો. બજાર હોય, ઉંદર તો હોય ને, તો આ બજારમાં પણ ઉંદરનો બહુ ત્રાસ હતો. ઉંદરો બધી દુકાનોની ચીજવસ્તુને નુકસાન પહોંચાડતા હતા. આથી દુકાનદારો ઉંદરોથી કંટાળી ગયા હતા. બધી દુકાનવાળા દુકાનમાં જઈ અને વસ્તુને નુકસાન પહોંચાડતા, એટલે બધા દુકાનદારો છે વેપારીઓ એ ઉંદરથી કંટાળી ગયા હતા. તેઓ વિચારતા હતા કે આનો કોઈ ઉપાય શોધવો પડે, પણ એમને કોઈ રસ્તો જડતો નહોતો. એ વિચારતા હતા કે હવે કાંઈક ઉપાય આનો કરવો પડશે, પણ કાંઈ રસ્તો જડતો નહોતો. એને શું કરવું એ કાંઈ ઉપાય નહોતો મળતો. એક બિલાડી ફરતી ફરતી આ બજારમાં આવી ચઢી. હવે એક બિલાડી ફરતી ફરતી આ બજારમાં આવી ગઈ. બિલાડી ખૂબ શોખીન અને સ્વાભિમાની હતી. સ્વાભિમાની હતી, શોખીન તો હતી જ, પણ એમ કે સ્વાભિમાની હતી. એ ચોખ્ખી ચણાક રહેતી અને ઠસ્સાથી ફરતી. હવે એ એકદમ ચોખ્ખી ચણાક રહેતી અને એમ ઠસ્સાથી ફરતી હતી. એમ એને હંમેશા કંઈક ને કંઈક નવું કરવાનું મન થતું. એને તમારા લોકો જેમ કંઈક નવું નવું જાણવાનું, કંઈક નવું નવું કરવાનું મન થતું હતું. એકવાર એને ફ્રોક પહેરવાનું મન થયું. હવે બિલાડી બેનને એક વખત ફ્રોક પહેરવાનું મન થયું. એ તો પહોંચી દામજી દરજીની દુકાને. દામજી દરજી હતો, ફ્રોક તો ત્યાં જ મળે ને, દરજી સીવી દે. અહીંયા પહોંચી ત્યાં જઈને બોલી, દરજી દરજી મને ફ્રોક સીવી આપશે? દરજીને પૂછ્યું, દરજી તું મને એમ કે ફ્રોક સીવી આપીશ? દામજી તો નીચું જોઈને મશીન પર સિલાઈ કરતો હતો. આ દામજી હતો બરાબર, એ તો નીચું જોઈને મશીન ઉપર સિલાઈ કરતો હતો, એનું ધ્યાન નહોતું. એને આશ્ચર્યથી બિલી સામે જોયું, બરાબર, એમ એકદમ આશ્ચર્ય એવું અનુભવ્યું. અને એને આશ્ચર્યથી એમ કે બિલી સામે જોયું અને હસતા હસતા પૂછ્યું. દામજીએ હસતા હસતા પૂછ્યું, તારે ફ્રોકનું શું કરવું છે? કે તારે ફ્રોકનું એમ કે શું કરવું છે? એને પ્રશ્ન પૂછ્યું. આગળ જોઈએ પેજ નંબર 84 ઉપર. શું કરવું છે એટલે, એટલે બિલાડી, એટલે દામજી દરજીએ પ્રશ્ન પૂછ્યો ને કે તારે ફ્રોકનું શું કરવું છે? બિલાડી કે શું કરવું છે એટલે ફ્રોકનું શું કરાય? મારે ફ્રોક પહેરવું છે. ફ્રોટ પાડતા બિલી બોલી કે ફ્રોકનું બીજું શું કરવાનું હોય? કે શું કરવું છે એટલે શું? એ કે મારે એ કે ફ્રોક પહેરવું છે. એ કે એમ ફ્રોડ પાડ્યો એમ. જો એ કેવું સરસ બિલીનું ચિત્ર આપ્યું છે. બિલીની વાત સાંભળીને દામજીની આંખો પોળી થઈ ગઈ. એ જોઈ બિલી બોલી, બરાબર, હવે એની આંખો સાંભળીને આમ દામજીની આંખો પોળી થઈ ગઈ. એ જોઈને બિલી બોલી, એમાં નવાઈ પામવા જેવું શું છે? સીવી દેવાનું હો તો હા કહે, નહીં તો હું આ ચાલી. એ આમ ઠસાથી રહેતી હતી, આમ સ્વાભિમાની હતી. એ જો એમાં કે નવાઈ પામવા જેવું કંઈ નથી કે કંઈ, બરાબર. દામજીની આંખો પોળી થઈ ગઈ ને એટલે બોલી કે સીવી દેવાનું હોય તો આ પાડ, ન કરી કે આ હું ચાલી. ઊંધી વળીને ચાલવા જતી બિલીને દામજીએ કહ્યું, હવે આમ પાછળ ફરીને ચાલવા જતી હતી ત્યાં દામજીએ કીધું, ઊભી તો રહે, મેં તને ક્યાં ના પાડી કે તું આમ ચાલવા લાગી? એ કે ઊભી તો રહી કે મેં ક્યાં તને ના પાડી કે નહીં સીવી દઉં તો તું ચાલવા માંડી? કે આ હું તને ફ્રોક સીવી આપીશ. કે હા, એ કે હા લઈ કે હું તને ફ્રોક સીવી આપીશ. એના માટે પહેલાં મારે તારું માપ લેવું પડશે. કે મારે તારું એના માટે માપ લેવું પડશે. દામજી માપ પટ્ટી લઈને બિલીની નજીક આવી ને માપ લેવા જતો હતો. ત્યાં જઈને અટકાવતા બિલી બોલી, બરાબર, માપ પટ્ટી લઈને એની નજીક આવતો હતો ત્યાં જઈને અટકાવ્યો. અને બિલી બોલી, ઊભો રહે એમ નહીં, હું કોઈની પાસે કશું મફતમાં નહીં, મફતમાં લઉં નહીં કે કરાવું નહીં. કે હું કોઈ પાસે કાંઈ મફતમાં નથી લેતી કે કાંઈ કરાવતી નથી. કે સ્વાભિમાની હતી ને એમ એને અટકાવ્યો. બોલ, બદલામાં હું તારી સી સેવા કરું? કે બોલી કે બદલામાં હું તારી સી સેવા કરું? તું કે મને ફ્રોક સીવી દે, એના બદલામાં મારે તને કંઈક આપવું જોઈએ ને, એની આગળ તો પૈસા હોય નહીં. દામજી દરજી કહે, મને તારી કોઈ સેવાની જરૂર નથી. કે મારે તારી સેવાની જરૂર નથી, હું તને કે ફ્રોક સીવી આપીશ, હું તને ફ્રોક સીવી આપીશ. બસ તું એ પહેરીને રોજ મને મળવા આવજે, મને બહુ ગમશે. એ કે બસ, એ કે તું હું તને જે ફ્રોક સીવી દઉં ને એ પહેરીને તું મને રોજ મળવા આવજે એટલે એ કે મને ગમશે એમ. બિલી કહે, ના ભાઈ, એ મફતમાં તો હું નહીં જ સીવડાવું. એ કે ના, એ કે હું એ મફતમાં સીવડાવીશ નહીં. એને ચોખ્ખી ના પાડતી હતી, સ્વાભિમાની હતી. કે બોલી કે તું એ કે માપ લે, પણ પહેલાં એ કે ઊભો રહે, હું તારી સી સેવા કરી શકું. તો લોકો તું મને મળવા આવજો. તો કે ના, એમ નહીં કે હું મફતમાં કાંઈ કોઈ પાસે નહીં સીવડાવું એમ. એમ એને ચોખ્ખી ના પાડી દીધી. કેટલી સ્વાભિમાની હતી જોવે. આગળ જોઈએ. દામજીને થયું આ બિલાડી એમ માને એવી નથી. હવે દામજી સમજી ગયો કે આ તો સ્વાભિમાની છે ભાઈ, જબરી કે આ એમ માને એવી નથી. ત્યાં જ એના મગજમાં ઝબકાર થયો, એના મગજમાં કાંઈક યાદ આવ્યું, ઝબકારો થયો. એ બોલ્યો, સારું, તું માનતી જ નથી તો તારા જેવું એક કામ છે. કે હાલ તો તું માનતી નથી ને તો એક કામ કાપું તને, કે તારા જેવું જ છે. એ કે અહીં ઉંદરોનો બહુ ત્રાસ છે. અહીંયા એ કે બજારમાં ઉંદરોનો ત્રાસ છે બધી દુકાનોમાં.
ઉંદરોથી બચવા મારે મારી દુકાનના બધા કપડાં બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવા પડે છે. બરાબર, કે બધા કપડાં મારે રોજ રાત્રે ઘરે જાઉં, દુકાન બંધ કરું ત્યારે એક લોખંડની પેટીમાં મૂકવા પડે છે. જો ક્યારેક ભૂલથી કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસે દુકાન ખોલું ત્યારે કપડું આખું ચાણણી બની ગયું હોય. અને કપડું એ કે આખું ચાણણી બની ગયું હોય, જો એક કોકવાર ભૂલથી બહાર રહી જાય ને તો એ કે હાવ કોતરી નાખે, ઉંદેડા છે કરકોલે ને કપડાંને. કપડાંનો ગ્રાહક મારા પર ગુસ્સે થઈ ઝઘડી જાય અને એનું નુકસાન મારે ભોગવવું પડે વધારામાં. હવે કે કપડાંનું જેનો કપડું હોય એક સીવવા નાખ્યું હોય એનો ગ્રાહક આવે મારી પર ગુસ્સે થાય ને ઝઘડો કરે અને એનું એ નુકસાન તો એ કે મારે વધારેમાં ભોગવવું પડે એમ. એથી જો તું ચોકી કરી આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર થશે. બરાબર, એ કે જો એ કે આને એ તું એ કે ચોકી કરે મારી દુકાનની, મારી દુકાનમાંથી બિલાડી હોય એટલે ઉંદર તો વયા જ જાય ને એના દુશ્મન બિલાડી ને ઉંદર એકબીજાના. બરાબર, તો કે તું મારી દુકાનમાંથી ઉંદરને દૂર રાખે તો એ કે તારો મોટો ઉપકાર થશે. દામચીની વાત સાંભળીને બિલી બોલી, બસ આટલી જ વાત છે ને, આ તો મારા ડાબા હાથનો ખેલ છે કે એ તો મારા ડાબા હાથનો, હવે એનું મનગમતું કામ હતું નહીં તો. બરાબર, દામજીએ બિલીને ફ્રોક સીવી આપ્યું. દામજીએ બિલીને સરસ મજાનું ફ્રોક સીવી આપ્યું. બિલી તો ફ્રોક પહેરીને વટ મારતી મારતી ફટફટ ફરવા લાગી. હવે તો વટ મારતી તેમ ફટફટ ફરવા માંડી, એને તો મજા આવી ગઈ. દામજીની દુકાનની ચોકી કરતી બિલીને જોઈ ઉંદરો ત્યાંથી તો રફુચક્કર થઈ ગયા. હવે એ બે નક્કી કર્યું હતું બરાબર, એમ દુકાનની ચોકી કરવા માંડી. હવે ઉંદરો જોઈ ગયા કે આ બિલી બેન ચોકી કરે છે દામજી દરજીની દુકાનની. ઉંદરો તો ત્યાંથી એમ કે રફુચક્કર થઈ ગઈ, ત્યાં દેખાતા પણ નહીં. પણ બીજા બધાની દુકાનોમાં એમની આવન જવન ચાલુ રહે. બોલે બીજા દામજી સિવાયની બજારમાં બધાની દુકાન હતી ને, ત્યાં તો ઉંદરોની આવન જવન ચાલુ જ રહી. ઉંદરોની ચિંતા મટી તેથી દામજી રાજી રાજી થઈ ગયો. હવે દામજીને તો ઉંદરની ચિંતા મટી ગઈ એટલે દામજી તો એમ કે રાજી રાજી થઈ ગયો. બરાબર, તો આગળનો પાર્ટ છે એ આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.